सूरत थी कि जहां ग्रीष्म हत्या केस में आरोपी फैनी सामे आज चार्ज फ्रेम कराशे। आ माटे आरोपी ने कोर्ट में रजू करवामां आवशे। फैनिल की धरपकड़ पांच दिवस में ज एटले के 21 फेब्रुआरी पुलिस फैनिल सामे 2500 पाना की चार्जशीट तैयार करीने कोर्ट में रजू करी थी। हत्याना केस में गुजरात में सौ प्रथम वार मात्र पांच दिवस में चार्जशीट रजू कराई होय तेवो आ किस्सो बन्यो छे। फैनिल सामे 2500 पाना की चार्जशीट में 23 पंचनामा करवामां आव्या, 190 साक्षीओ छे, 188 दस्तावेजी पुरावा छे अने आ उपरांत डायरेक्ट पुरावा, इजाग्रस्त व्यक्तिनो पुरावो, मेडिकल अने सीसीटीवी फूटेजनो पुरावो पण छे। साथे वीडियो फूटेज, घटना पहेलानी ऑडियो क्लिप अने घटना बादनी ऑडियो क्लिपनो पण पुरावो रजू करवामां आव्यो हतो। आरोपी फेनिल छे तेने आजे कठोर कोर्टनी अंदर रजू करवामां आव्यो हतो। जी रीते जोई शकाय छे के आजे तेने रजू करी अने चार्ज फ्रेम जे छे ते करवामां आव्यो हतो। जी रीते 2500 वधुथी पानानी जे आजे चार्जशीट हती ते कोर्टमां रजू करवामां आवी हती अने आजे चार्ज फ्रेम जे हतो ते करवामां आव्यो हतो। आरोपी फेनिल ने आ बाबते पण जी रीते पूछवामां आव्यु हतु के तेने आजे आ गुनो करेल छे कबूल छे के नहीं, ते बाबते आरोपीए ना पड़तानी साथे ज तेने चार्ज फ्रेमनी जे नकल छे ते पण सोंपवामां आवी हती। એટલે જે રીતે કહી શકાય તે પ્રમાણે ફેનિલ જે છે હવે અને આ જે સુરત કઠોર કોર્ટ દ્વારા આરોપી છે ફેનિલ, ફેનિલને જે રીતે અહીંયા સુરત સેશન કોર્ટની અંદર જે રીતે જે છે હવે કેસ જે છે ચાલવામાં આવશે। હાલમાં જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે આરોપી જે ફેનિલ છે જે ફેનિલ છે તેને જે સુરત કઠોર કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને આ બાદ આજે આખો કેસ છે તે સુરત સેશન કોર્ટની અંદર ચલાવવામાં આવશે। આરોપી ફેનિલ જે છે હાલમાં દ્રશ્યો જોઈ શકાય છે તેને અહીંયાથી જે લઈ જવામાં આવી રહ્યો છે, લાજપોર જેલ ખાતેથી તેને અહીંયા સુરત લાવવામાં આવ્યો હતો। ફેનિલ શું કહેશો? જે રીતે જોઈ શકાય છે પોલીસની જે રીતિ છે અહીંયા જોવા મળે છે, આરોપીને દૂર લઈ જવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। હાલમાં જે રીતે વાત કરાય છે કે ફેનિલ છે, ફેનિલ કંઈક કહેવા માંગી રહ્યો છે મીડિયા સામે, ફેનિલ શું કહેવું છે આ બાબતે, ગુના બાબતે? જે રીતે કહી શકાય છે આવતીકાલે ફેનિલ જે છે તેને સુરત કોર્ટની અંદર જે રજૂ કરવામાં આવશે અને જે ચાર્જ ફ્રેમ છે તે ચાર્જ ફ્રેમની કર્યા બાદની જે આગળની જે કામગીરી છે તે જે કરવામાં આવશે। હાલમાં જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે આરોપી જે ફેનિલ છે તેને જે ચાર્જશીટની જે રજૂઆત છે જે નકલ પણ આપવામાં આવી હતી। ફેનિલ શું કેવું છે આ બાબતે? જે રીતે કહી શકાય છે આ જે આરોપી જે છે ફેનિલ તેને લાજપોર જેલ ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ તેને આવતીકાલે જે કોર્ટની તારીખ પડી છે તે આધારે તેને રજૂ કરી અને કોર્ટની જે કામગીરી છે તે આગળ હાથ ધરવામાં આવશે અને જે કહી શકાય ગણતરીના દિવસોની અંદર આજે ચુકાદો આવી પણ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આરોપી ફેનિલે ગુનો કબૂલ નથી કર્યો પરંતુ સાક્ષીઓને બોલાવીને કેસની સુનાવણી કરવામાં આવશે, ઝડપે ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। તો જે રીતે કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે, ત્યારબાદ ફેનિલની સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહીને કરીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે।